આવતીકાલે ધૂળેટીનો પર્વ છે, પરંતુ તે પહેલા બજારોમાં ખાસ આ વખતે માહોલ જોવા મળતો નથી। બજારો સુમસામ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે બજારોમાં ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। કોરોના વાયરસના ડર અને મોંઘવારીના કારણે બજારોમાં અત્યારે મંદી હોય તેવી જાણકારી। ધૂળેટીની પૂર્વ સંધ્યા છે અને ત્યારે બજારો સુમસામ। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દર્શલ રાવલ। દર્શલ, ધૂળેટીની પૂર્વ સંધ્યા છે, એ સમય છે કે જ્યારે બજારો ધમધમતી હોય, પરંતુ આ વખતે તસવીરો કંઈક અલગ છે। શું કારણ વેપારીઓ માની રહ્યા છે, શું કારણ ગ્રાહકો માની રહ્યા છે? विधि जे प्रकारे कोरोना वायरसनो अत्यारे जे भय जे छे अने तेने जोता एक लोको सावचेती राखी रह्या छे अने कही शकाय छे के जागृति पण लोकोमां आवी छे, जेना कारणे एक जाहेर स्थळ उपर लोको जवानुं टाळी रह्या छे अने आ ज वस्तुना कारणे कदाच कही शकाय छे के जे प्रकारे होळीनी जे छेल्ली घडीनी जे खरीदी छे तेनी उपर आ इफेक्ट पड़ी छे अने जे प्रकारे सामान्य दिवसोमां सामान्य कही शकाय के आटला वर्षोमां जे प्रकारनी भीड आ छेल्ला दिवसोमां रहीती छेल्ला कलाकोमां रहीती तेनी सामे अत्यारे हालमां 50% जेटलो ज माहोल जे छे ते जो વેપારીઓ ક્યાંક જે છે આ તમામ જે માહોલ ઉપર એક કોરોના વાયરસને અહીંયા અસરકારક ગણાવ્યો છે, સાથે પરીક્ષાને પણ અસરકારક ગણાવ્યો છે। તેમની સાથે સીધી વાત કરીશું, કેવા પ્રકારની અસર છે, કેટલા ટકા અને શાના કારણે? 50% અસર છે। એક તો મંદી છે, એક્ઝામ ચાલુ છે અને આ કોરોનાના હિસાબે 50% અસર છે। માહોલ થોડોક ઠંડો છે, એમ ગરાગી થોડીક ઠંડી છે। લોકોમાં એક જાગૃતિ કહી શકો છો કે આ ભીત જે એક બીક કહી શકાય છે અથવા ભય કહી શકાય? ભાઈ જેવું જ છે, પણ તોય ગ્રાહક તો આવે જ છે, ખરીદી કરનારા લોકો આવે છે, પણ એક લોકોમાં બીક પણ જે છે। તમે શું કહેશો, તમે ખરીદી કરવા આવ્યા છો, કોરોના વાયરસની ક્યાંક અસર આ માર્કેટ ઉપર દેખાય છે? હા, દેખાય, થોડી થોડી દેખાય છે। સારું છે, આમ માર્કેટ સારું છે, ગરમ છે, સારી વસ્તુ લોકો ખરીદે છે અત્યારે અને મજા આવે છે ખરીદી કરવામાં, મજા આવે છે। પણ એક બીક તો ખરી, બીક ખરી કોર્પોરેશને કહે છે કે એક જાહેર સ્થળ ઉપર નહીં જવું, લોકોને મળવું નહીં। આપ શું કરશો આ હોળી પર? સાહેબ, આમ તો જવું ના જોઈએ કોર્પોરેશન કહેશો તો, પણ ખરીદી માટે લોકો જેના ઉત્સાહિત છે ને તો ખરીદી કરવી જોઈએ।